ઉપલેટા તાલુકાના નાગવદર ગામે સામાન્ય મજાકમાં છરી વડે હુમલો કરતા ઘાયલ યુવકને ઉપલેટા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નાગવદર ગામે ગઈકાલે કાનગોપીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોય જેમાં ગધેથડ ગામના ઘનશ્યામસિંહવાળા નામનો દરબાર યુવક પણ આ કાર્યક્રમ જોવા માટે આવ્યો હોય. ત્યારે એના મિત્ર નાગવદર ગામના નિકુંજ ગજેરાએ મજાક મસ્તીમાં ઘનશ્યામસિંહને બદલે બધાની હાજરીમાં મજાકમાં ઘનો કહેતા ઘનશ્યામસિંહવાળા જાણે દરબારી પણ જતું રહ્યું હોય એમ ગુસ્સે ભરાયો હતો અને કહ્યું હતું કે તે મને ઘનશ્યામસિંહને બદલે ઘનો કેમ કહ્યો. તેમ કહીને બાપુ ક્રોધે ભરાઈને દિવસ દરમિયાન અનેક વખત નિકુંજ ગજેરાને મારવાની ધમકીઓ આપી હતી. રાત્રિના નિકુંજ ગજેરા પોતાની વાડીએ સુવા માટે ગયો હતો ત્યારે એ ખાટલા પર સૂતો હતો. એ દરમિયાન ઘનશ્યામસિંહવાળા ત્યાં આવીને નિકુંજ ગજેરાને પડખાના ભાગે છરી મારી દીધી હતી, જેને લઈને અચાનક હુમલો થતા નિકુંજ ગજેરા ગામ તરફ ભાગ્યો હતો. તેને ઉપલેટાની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરના જણાવ્યા પ્રમાણે તેની હાલત ભયમુક્ત છે. તેમજ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો દાખલ કરી વધુ આગળ તપાસ હાથ ધરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હું ડૉક્ટર પિયુષ કણસાગરા, ક્રિષ્ના હોસ્પિટલ, પ્રાઇવેટ હોસ્પિટલમાં સર્જન તરીકે સેવા આપું છું. આજરોજ મારી હોસ્પિટલમાં નિકુંજભાઈ ગજેરા, ઉંમર વર્ષ 32, રે નાગોદરવાડાને છરી મારતા ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા હતા. આ તબક્કે પોલીસવાળાને પ્રાથમિક જાણ કરી વધુ કાર્યવાહી માટે કેસને આગળ સારવાર માટે કાર્યવાહી કરેલ છે અને દરબાર જ્ઞાતિના ગધેથડ ગામના કોઈક અજાણ્યા શખ્સે એમને છરી મારતા હોસ્પિટલમાં સારવાર માટે લાવેલા હતા. મારું નામ નિકુંજ રમેશભાઈ ગજેરા, ગામ નાગોદર. કાલ અમારે કાનગોપીનો પ્રોગ્રામ હતો કૃષ્ણ લીલાનો, અને ત્યાં ગધેથડના દરબાર ઘનશ્યામસિંહ મહાવીરસિંહવાળા એ જોવા આવેલા, અને એનાથી ભૂલથી મારા ભાઈબંધ હોવાથી મારાથી એને ઘનો કહેવાઈ ગયું. એટલે આજ સવારથી મને આજ સવારથી ધમકી આપતા હતા કે તું મને કેમ ઘનો કહી દીધો, અને સવાર કાલ રાતે પણ દારૂ પીધેલી હાલતમાં હતા, અને અમારા નાગપુદર ગામમાં પ્રસંગ હતો, પ્રસંગની હિસાબે હું કાંઈ બોલ્યો નહીં. આજ સવારથી મને ધમકીઓ ચાલુ હતી. હું આજ રાત્રે 9:30 કલાકે હું વાડીએ સૂતો હતો, એ દરમિયાન સૂતી વખતે મને છરીનો ઘા કર્યો છે એને, ને જાનથી મારી નાખવાની ધમકી આપી, એટલે હું વાડીએથી ભાગી ગયો ને એને મને મારી નાખવાની ધમકી આપેલી છે.